चैप्टर 7 यहां होंगे की मां और चलो टॉपिक के ए एक्स वन वाई वन एना यहां एक्स वन वाई टू बी ना यहां एक्स टू वाई टू અને c ના યામ h3 y એટલે અહીંયા ત્રણ શિરો બિંદુઓ છે a b અને c ત્રણ શિરો બિંદુઓ એનાથી ત્રિકોણ બને બરાબર a b અને c શિરો બિંદુઓ ધરાવતા ત્રિકોણ abc નું ક્ષેત્રફળ બરાબર હવે અહીંયા બિંદુઓ તો p q r જે પણ હોય ત્રણ શિરો બિંદુઓ હોય એવા એનાથી ભરતા ત્રિકોણનું ક્ષેત્રફળ એનું આ સૂત્ર યાદ રાખવાનું છે તમારે બરાબર યામ પરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું એના સિવાય ત્રિકોણનું ક્ષેત્રફળ એક તૃતીયાંશ પાઈ ગુણ્યા લેડા આ સૂત્ર તો છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા પાઈ ગુણ્યા વેર બરાબર પણ અહીંયા યામ ભૂમિતિમાં ત્રણ શિરોબિંદુના યામ આપી દીધા છે યામ પરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો એના માટેનું સૂત્ર છે એક તૃતીયાંશ x બરાબર પછી અહીંયા કૌંસ પછી વચ્ચે પ્લસ પછી અહીંયા કૌંસ બરાબર જો અહીંયા એક દુત્યાંશ x1 x2 અને x3 આગળ બધી જગ્યાએ બે જગ્યાએ પ્લસ મૂકી દેવાના અહીંયા કૌંસમાં જો કેવી રીતે યાદ રાખવાનું અહીંયા x1 આવ્યો તો y નંબર 1 પછી 2 જો આ સામે યાદ રાખવાનું 1 2 અને 3 કૌંસની બહાર જે x છે x1 આવ્યો તો અહીંયા y નંબર y2 - y3 1 2 3 ક્રમમાં થઈ ગયા પછી અહીંયા x2 તો 2 પછી ચાલો કેટલા આવે 3 તો y3 પછી આ 3 થી આ પાછું મે વર્ગ આગળ જતો રહ્યો 1 થી 1 2 3 પછી 3 થી પાછું 1 થી શરૂઆત કરવાની y3 પછી y1 પછી x3 તો 3 પછી આપણે શું આવે 1 y1 - y2 આ રીતે ક્રમ યાદ રાખવાનો કૌંસની બહાર x1 x2 x3 મૂકી દે પછી કૌંસની અંદર એટલે x1 એ કાયવા તો અહીંયા y નંબરમાં 2 અને 3 પછી નિશાની માઈનસ y2 - y પછી અહીંયા x2 તો 2 પછી તરત આવે 3 y3 3 પછી આ આમ પાછું નહીં વળો પાછું બે સરસરવાત કરવાની તો y3 - y1 પછી x3 તો x3 થી આમ y1 પછી આ y2 બરાબર આ રીતે સૂત્ર મૂકવાનું અને બીજો એક મુદ્દો આ ધ્યાનમાં રાખવાનો કે જ્યારે પ્રથમમાં એવું આપેલું હોય કે ત્રિકોણના ત્રણેય શિરો બિંદુઓ સમરેખ છે હવે ત્રણેય શિરો બિંદુ આમ હોય a b અને c સમરેખ એક જ રેખા ઉપર આવેલા હોય તો ત્રિકોણ જ બનતો નથી તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ લેવાનું 0 બરાબર તો આ સૂત્ર પરથી આપણે સ્વાધ્યાય 7.3 માં પ્રશ્ન 1 ગણીએ એમાં આપેલ છે કે જેના શિરો બિંદુઓ નીચે પ્રમાણે છે એવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો પહેલા પ્રશ્નમાં આપેલ છે ત્રણ શિરો બિંદુઓ આપેલ છે પહેલું શિરો બિંદુ ના યામ છે 2 3 બીજા ના -1 0 ત્રીજા ના 2 -4 તો આ ત્રિકોણના શિરો બિંદુના યામ આપેલા છે આપણે સૌ પ્રથમ ધારી લઈએ a બિંદુ b બિંદુ અને c ધારો કે a 2 3 b -1 0 અને c 2 -4 છે બરાબર એટલે શિરો બિંદુના નામ આપણે આપી દીધા a b અને c તેનાથી બનતો ત્રિકોણ કયો થશે ત્રિકોણ એ બી સી પછી આપણે ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ બરાબર જો સૂત્ર આ રીતે લખવાનું એક દુત્યાંશ બરાબર પછી કૌંસમાં x1 મૂકી દે
અહીંયા x2 મૂકી દો અને અહીંયા x3 બરાબર આગળ નિશાની પ્લસ x2 અહીંયા કૌંસ પ્લસ x3 કૌંસમાં બરાબર પછી મોટો કૌંસ કરી નાખી ચાલો જો x1 એટલે એક પછી બે આવે એટલે y2 માઈનસ y3 અહીંયા x2 તો બે પછી કરો તો y માં 3 માઈનસ 3 થી પછી આગળ જતું જવું બે ની લેવા ને એક લેવા x3 એટલે y1 માઈનસ y2 બરાબર ચાલો અહીંયા મૂકી આપણે એક તૃતીયાંશ જો અહીંયા આ પહેલા અહીંયા x1 y1 આ x2 y2 અને આ x3 y3 તો આ x1 થશે એ બે મૂકી આપણે પછી y2 એટલે આ x1 y1 x2 y2 એટલે 0 માઈનસ y3 એટલે માઈનસ 4 તો માઈનસ છે પાછા માઈનસ 4 માઈનસ 4 પછી આવે પ્લસ x2 એટલે માઈનસ 1 કૌંસમાં y3 એટલે માઈનસ 4 માઈનસ 4 માઈનસ y1 એટલે 3 પ્લસ x3 એટલે 2 કૌંસમાં y1 એટલે 3 માઈનસ y2 એટલે 0 બરાબર પછી આ એક તૃતીયાંશ જો આ 2 0 માઈનસ માઈનસ 4 એટલે 0 પ્લસ 4 એટલે 4 0 માઈનસ માઈનસ એટલે પ્લસ 0 પ્લસ 4 એટલે 4 પ્લસ આ માઈનસ 1 છે બરાબર આ માઈનસ 4 માઈનસ 3 એટલે થઈ જશે માઈનસ 7 પ્લસ 2 3 માઈનસ 0 એટલે 3 એક દ્વિતીયાંશ 4 8 વત્તા જો આ માઈનસ 1 ગુણ્યા માઈનસ 7 એટલે માઈનસ માઈનસ ગુણાકાર પ્લસ 7 એક 7 વત્તા 3 2 6 એક દ્વિતીયાંશ 8 ને 7 15 એટલે 6 21 બરાબર તો હવે સીધું આપણે પછી લખી નાખવાનું 21 ભાગ્યા 2 ચોરસ 1 બરાબર અહીંયા યામ મૂકવાની કઈ કિંમત મૂકવાની અને નિશાનીમાં ભૂલ ન થાય એ ધ્યાન રાખવાનું બરાબર ચાલો એ જ રીતે આ બીજો દાખલો અહીંયા ગણો આને પણ આપણે એ બી અને સી શિરોબિંદુ નામ આપી દઈએ ધારો કે એ માઇનસ 5 માઇનસ 1 બી 3 માઇનસ 5 અને સી 5 2 તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ તો સૂત્ર દરેક સીધી કિંમત પણ મૂકી શકાય x1 એટલે માઇનસ 5 માઇનસ 5 કૌંસમાં y2 માઇનસ 5 માઇનસ y3 માઇનસ 2 પ્લસ x2 એટલે 3 પછી y3 એટલે 2 માઇનસ y1 એટલે માઇનસ 1 માઇનસ 1 પ્લસ x3 એટલે 5 y1 એટલે માઇનસ 1 માઇનસ y2 માઇનસ 5 બરાબર મોટો કૌંસ ચાલો એક દ્વિતીયાંશ અહીંયા માઇનસ 5 મૂકી આપણે માઇનસ 5 ને માઇનસ 2 એટલે કેટલા થઈ જશે માઇનસ 7 પછી પ્લસ 3 કૌંસમાં 2 અહીંયા માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જશે જો માઇનસ માઇનસ
प्लस एक बेने एक त्रम प्लस पांच माइनस एक माइनस एक छे यह माइनस माइनस प्लस पांच प्लस पांच एक दुत्याउंस जो माइनस माइनस गुणाकार में प्लस पांच है तो पांच त्रिस त्रम तरी नौ प्लस पांच में ही ले जाए तो चार चार बराबर एक दुत्याउंस जो पांच त्रिस वत्ता नौ वत्ता पांच चौ बीस बराबर एक दुत्याउंस सवाल करिए पांत्रिस में नौ चुम्मालीस में बीस चौसठ चौसठ भाग्या बे एटले बत्तीस चौरस एकम क्षेत्रफळ मळ्यो। प्रश्न नंबर बे नीचे आपेला बिंदु समरेख होय तो केनी किंमत शोधो। तो अहीं आपणे त्रण शिरोबिंदुओना याम आपेला है। पहला शिरोबिंदुना याम से सात माइनस के पांच ए अने त्रण के जो अहीं याम तूटे तो आ केनी किंमत आपणे शोधवानी है। त्रण शिरोबिंदु आपेला है आपणे ए बी सी कही दीए त्रण शिरोबिंदु ने धारो के ए सात माइनस बे बी पांच ए अने सी त्रण के है बराबर। तो त्रण शिरोबिंदुओ छे ए बी अने सी अहीं आपण आपी दीधुं छे त्रण शिरोबिंदुओ केवा ने समरेख ए बी अने सी त्रण एक ज रेखा ऊपर आवेला हो तो त्रिकोण ज न बने तो ए त्रिकोण नुं क्षेत्रफळ शून्य थाय बराबर। अहीं ए बी अने सी समरेख छे तेथी त्रिकोण एबीसी नुं क्षेत्रफळ जीरो थाय बराबर। ज्यारे पण तमने त्रण शिरोबिंदु आपेला हो त्रणे समरेख छे ओके एक ज रेखा ऊपर आवेला हो त्रणे तो जेनाथी त्रिकोण समो बने तो ए त्रिकोण नुं त्रणे त्रिकोण एबीसी नुं क्षेत्रफळ जीरो थाय बराबर। માટે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 0 બરાબર। એ બી અને સી એ ત્રણેયને જોડતો ત્રિકોણ સમરેખ છે એટલે ત્રિકોણ જ નથી બનતો ત્યારે આપણે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 0 લઈ લેવાનું બરાબર। હવે એબીસી નું ક્ષેત્રફળ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવા દો માટે આ એક દુત્યાઉંસ કૌંસમાં x1 x2 અને x3 બરાબર પ્લસ પ્લસ અહીંયા કૌંસમાં અહીંયા બીજો કૌંસમાં અને અહીંયા બીજા કૌંસમાં અને મોટો કૌંસ જો અહીંયા x1 એટલે y2 એક પછી બે આવ્યા માઈનસ y3 કૌંસની અંદર y એમ જ આવશે કૌંસની આગળ x એમ આવશે પેલા કૌંસની આગળ x1 પેલા શિરોબિંદુનો x આવે બીજા કૌંસની આગળ બીજા શિરોબિંદુનું x છે ત્રીજા કૌંસની અંદર આગળ ત્રીજા શિરોબિંદુનું x છે એટલે x1 x2 ને x3 x એમ 12 આવશે કૌંસની અંદર y આવશે y કેવી રીતે લેવાનું એ x1 હોય તો પછી 2 3 આવી ગયું y2 y3 પછી અહીંયા 2 પછી અહીંયા સીધા 3 પછી 3 સીધા 1 જ હતું લેવાનું y1 પછી x3 તો 3 પછી 1 અને y2 બરાબર ક્રમમાં આવશે 1 2 3 પછી 2 પછી 3 3 થી પછી 1 2 3 માં પાછું નહી હોય આગળ 1 જ હતું જોવાનું 2 3 1 પછી 3 પછી 1 અને 2 હવે કિંમત મૂકી આપણે આ 1 લખ્યું ચાલો તો x1 એટલે x1 થશે બરાબર આ y1 x2 y2 અને x3 y3 x1 એટલે 7 મૂકીએ દેવા આપણે પછી કૌંસમાં y2 એટલે બીજાનો y એમ એક પછી માઇનસ ના માઇનસ y3 એટલે 2
બીજા સિરોબિંદુનો y અહીં y છે બરાબર પછી આ પ્લસ x2 એટલે બીજા સિરોબિંદુનો x છે 5 પછી કૌંસમાં y3 એટલે k પછી માઈનસ y1 એટલે પહેલા સિરોબિંદુનો y છે માઈનસ 2 માઈનસ 2 પછી પ્લસ x3 એટલે 3 y1 એટલે માઈનસ 2 પછી માઈનસ y2 એટલે 1 બરાબર બરાબર જો અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 0 હોય ને તો પણ બરાબર 0 બરાબર 0 માટે એક તૃતીયાંશ પ્રથમાંશની અંદર સાદુરૂપ આપે ગુણી નાખી જો 7 ગુણ્યા k અજ્ઞાત સંખ્યા એ આપણે ખબર નથી તો આપણે જે હોય એનો ગુણાકાર કરવાનો 7 ગુણ્યા 1 એટલે 7 પછી 7 નો માઈનસ k એટલે 7 ગુણ્યા માઈનસ k એટલે માઈનસ 7 k પ્લસ 5 નો k સર અહીંયા પેલા કૌંસની અંદર માઈનસ માઈનસ પ્લસ કરી નાખવાનો k પ્લસ 2 પ્લસ 3 માઈનસ 2 માઈનસ 1 એટલે કેટલા થઈ જશે માઈનસ 3 બરાબર 0 એક દ્વિતીયાંશ જો આ 7 પછી માઈનસ 7 k હવે આ 5 ને અંદર ગુણી નાખો 5 ગુણ્યા k એટલે પ્લસ 5 k 5 ગુણ્યા 2 એટલે 10 3 ગુણ્યા માઈનસ 3 એટલે 3 ગુણ્યા માઈનસ 3 માઈનસ 9 બરાબર 0 ચાલો એક દ્વિતીયાંશ એટલે k વાળા સજાતીય કુલ માઈનસ 7 k અને 5 k એટલે કેટલા થશે માઈનસ 7 1 માઈનસ 1 પ્લસ એટલે બાદબાકી 7 માંથી 5 જાય એટલે 2 2 k પણ 7 k ની નિશાની માઈનસ છે તો માઈનસ થશે બરાબર હવે અહીંયા 7 વત્તા 10 17 17 માંથી 9 જાય એટલે 8 પ્લસ 8 બરાબર 0 હવે આ નીચે છેદમાં 2 એને અહીંયા 0 સાથે ગુણી નાખો તો 0 2 ગુણ્યા 0 એટલે 0 આ છેદમાં જે બે છે એ નીકળી જશે એટલે વધશે માઈનસ 2k પ્લસ 8 બરાબર 0 તો આ એક તૃતીયાંશનો છેદમાં જે 2 એ અહીંયા 0 સાથે ગુણી દીધા એટલે 2 ગુણ્યા 0 એટલે 0 માટે માટે માઈનસ 2k આ પ્લસ 8 છે આગળ જાય તો માઈનસ આ બંને બાજુથી માઈનસ માઈનસ કાઢી નાખો તો 2k બરાબર 2k બરાબર 8 તો k બરાબર 8 ભાગ્યા 2 માટે k બરાબર 4 બરાબર જ્યારે ત્રણ શિરોબિંદુઓ સમરેખ આપેલા હોય એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 0 ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી બિંદુઓના યામ મૂકી અને k ની કિંમત મેળવવાની એ જ રીતે આપણે બીજા દાખલામાં જોઈએ અહીંયા ત્રણ શિરોબિંદુ હોય અને પણ આપણે એ બી સી લઈએ ધારો કે એ આજે બી કે માઈનસ 4 અને સી 2 માઈનસ 5 છે એ આ બી બિંદુ એ બી સી ત્રણે બિંદુઓ કેવા છે સમરેખ છે તો અહીં એ બી અને સી સમરેખ હોવાથી બરાબર સીધું આમ લખી નાખો દાખલા માટે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે 0 હવે આપણે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ નું સૂત્ર એક દ્વિતીયાંશ કૌંસમાં એક્સ વન વાય થ્રી માઇનસ વાય થ્રી પ્લસ એક્સ ટુ y3 minus y1 plus x3 y1 minus y2 બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 0 માટે એક દ્વિતીયાંશ ચાલો કૌંસમાં કિંમત x1 એટલે 8 y2 એટલે minus 4 minus y3 એટલે minus 5 બરાબર પછી પ્લસ x2 k y3 -5
माइनस y1 माइनस f प्लस x3 2 y1 f माइनस y2 माइनस 4 है तो એટલે માઈનસ માઈનસ 4 બરાબર 0 એક દૂત્યાંશ 8 અહીંયા માઈનસ માઈનસ પ્લસ કરી નાખ્યા એટલે માઈનસ 4 તો છે પણ અહીંયા માઈનસ માઈનસ પ્લસ 5 પ્લસ k જો માઈનસ 5 કે માઈનસ 1 એટલે કુલ છે માઈનસ 6 પ્લસ 2 અહીંયા 1 તો છે प्लस माइनस माइनस प्लस 4 बराबर 0 एक द्वितीयांश 8 5 માંથી 4 જાય તો 1 माइनस माइनस 6 ગુણ્યા 1 माइनस 6 કે થઈ જશે माइनस प्लस माइनस प्लस 4 ને 1 5 5 2 અથવા એક ઉપર લખીએ 4 5 बराबर 0 माटे एक तृतीयांश 8 को 8 माइनस 6 के 5 2 10 बराबर 0 और आ गया यहां 0 સાથે કોને એટલે 0 થઈ જાય તો કૌંસ માં ઉપરથી 8 માઈનસ 6 કે प्लस 10 बराबर 0 तो माइनस 6 के 8 बटा 10 એટલે 18 बराबर 0 માટે माइनस 6 के આ પ્લસ 18 બરાબર ની આદર જો તો माइनस 18 બે બાજુ माइनस माइनस નીકળી જાય 6 के बराबर 18 તો k बराबर 18 ભાગ્યા 6 માટે k બરાબર 18 બને 6 એટલે 3 બરાબર જ્યારે 3 આપેલા બિંદુનો સમરેખ એવું કે અને ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 0 મૂકી આ સૂત્ર મૂકી x1 y2 y3 કિંમત મૂકી અને k ની કિંમત મેળવવાની